રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ માર્મિક ટકોર કરી સદસ્યતા અભિયાનમાં રૂપાલાની સંગઠનને ટકોર. નવાની લાહેમાં જૂનાને ભૂલી ન જતા તેવું રૂપાલાએ કહ્યું. નવા કાર્યકરો બનાવો પરંતુ જૂનાને ન ભૂલો. નવાની લાહેમાં જૂના ભૂલી ન જવાય તે પણ જોજો તેવું રૂપાલાએ આજે સૂચક રીતે નિવેદન આપ્યું છે. હમણાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પક્ષના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે અને હવે તો સદસ્યતા અભિયાન અંતર્ગત 10 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલા પણ જાણકારી આપવામાં આવી હતી 1 કરોડ સભ્યો થઈ પણ ચૂક્યા છે. તેવામાં રૂપાલાએ એવી ટકોર કરી છે કે ભાઈ નવાની લાયમાં તમે જૂનાને ભૂલી ન જતા, કારણ કે આ એ જ જૂના કાર્યકરો છે કે જેમણે પોતાનો પરસેવો રેડીને આ પાર્ટીને ઉભી કરી છે, મહેનત કરી છે. નવાની લાહેમાં જૂનાને ન ભૂલી જતા તેવી ટકોર પરસોત્તમ રૂપાલાએ કરી છે. રૂપાલા કે જેઓ રાજકોટની લોકસભા ચૂંટણી લડ્યા હતા અને આખી ચૂંટણી દરમિયાન તે ચર્ચામાં રહ્યા હતા અને હવે સદસ્યતા અભિયાન અંતર્ગત તેમણે એક સૂચક નિવેદન આપ્યું છે, કારણ કે એક છૂપો રોષ પણ ભાજપના કાર્યકરોમાં આવ્યો છે કે જે વર્ષોથી મહેનત કરતા હોય છે, તેમને કોઈ કામગીરી નથી મળતી, કોઈ પદ નથી મળતું, તેમને ટિકિટ નથી મળતી, પરંતુ 2 દિવસ પહેલા આવેલા જે કોંગ્રેસના નેતાઓ છે તે ધારાસભ્ય પદની ટિકિટ લઈ જાય છે, તેમને સારા સંગઠનમાં પદ મળી જાય છે, બોર્ડ નિગમમાં સ્થાન મળે છે. આખરે જૂના કાર્યકરોનો શું વાક, તે એક ટીસ સૌ કોઈ કાર્યકરોમાં હોય છે અને આ જ ટીસ આજે રૂપાલાએ પણ વ્યક્ત કરી છે. થોડા શબ્દોમાં તેમણે ટકોર કરી છે. તેમણે કહ્યું છે કે નવાની લાહેમાં ભાઈ જૂનાને ન ભૂલી જતા તેવું કહ્યું છે. આજ અંગે જાણકારી આપશે અમારી સાથે ન્યૂઝ રૂમથી ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, રૂપાલાએ જે ટીસ વ્યક્ત કરી છે કે તમે જૂનાને ન ભૂલી જતા નવાની લાહેમાં, આ જે છૂપો રોષ છે તે જૂના તમામ કાર્યકરોમાં છે અને હરિયાણામાં આપણે જોઈ જ રહ્યા છે. તેવામાં રૂપાલાની આ જે ટકોર છે કેટલી માર્મિક. વિકાસ, ગુજરાતની જો વાત કરીએ તો સદસ્યતા અભિયાન ભાજપનું શરૂ થયું છે અને સૌથી મહત્વની વાત એ છે કે 2 દિવસ પહેલા રાજકોટમાં જે કાર્યક્રમ હતો એમાં એક માર્મિક ટકોર પુરુષોત્તમ રૂપાલા, એટલે રાજકોટના સાંસદ અને પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જે કરી છે એ બહુ મહત્વની કહી શકાય છે કે નવાની લાઇનમાં જૂનાને નહીં ભૂલી જતા. સૌથી મહત્વનું સૂચક તો એ છે વિકાસ કે જે સદસ્યતાનો જે જોડાણ માટેનો જે કાર્યક્રમ હતો શહેર ભાજપનો, એમાં જે જૂના જોગી કહી શકાય રાજકોટના એવા કોઈ હતા નહીં. ધારો કે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા. વજુભાઈ વાળાનું તો એવું કહે છે કે પુરુષોત્તમ રૂપાલાએ ઉલ્લેખ પણ કર્યો કે આ બધા નવાની લાઈનમાં જૂના કોઈ કાર્યકરોને કે અગ્રણીઓને ભૂલતા નહીં, એક સૂચક નિવેદન છે. કારણ કે બધે જ ઠેકાણે મોટે ભાગે ભાજપમાં કોંગ્રેસના જે અગ્રણીઓ છે, ધારાસભ્યો છે, એનો સમાવેશ થતા જે વેલકમ જે નીતિ છે એને કારણે ક્યાંક ઇનબેલેન્સ ન થઈ જાય એની ટકોર કદાચ આ રૂપાલાએ આ મોકાના સદસ્યતા અભિયાન વખતે જ કરી હોય તેવું લાગી રહ્યું છે. જી વિકાસ, બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ.